174 અહીંયા કંઈક લખ્યું છે, મતલબ કંઈક હશે. ધ પીપલ ખાલી જગ્યા ગેવ વેરી ડિફરન્ટ ઓપિનિયન્સ. GSSSB આસિસ્ટન્ટ સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર. ધ પીપલ ક્વેશ્ચનિંગ ક્વેશ્ચન્ડ આઈધર કુડ બી યુઝડ હિયર ક્વેશ્ચનિંગ. એ તો જો કે સ્પેલિંગ જ ખોટો છે. આ પ્રશ્નમાં ખૂબ મથ્યો હું, ન ખ્યાલ આવ્યો જે તે સમયે. પછી એમ થયું કે એમ તો કેમ મૂકી દેશું, અને અંતે 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 જતાં ખ્યાલ તો આવી ગયો, એનું આખું ડિસેક્શન કરી નાખ્યું પછી. પરંતુ તેમ છતાં એક ભૂલ છે, એક એટલે ભૂલને કારણે ખબર નહોતી પડતી આપણને. હવે ફ્રેજ, આપણે ફ્રેજનો અભ્યાસ કર્યા હતા આગળ ક્યાંક ને ક્યાંક, અથવા જરૂર પડે ત્યાં હું તમને કહેતો આવું છું કે દાખલા તરીકે V3 થી ફ્રેજ બને એડજેક્ટિવ ફ્રેજ. જેમ કે ધ ટેબલ, બરાબર, પછી મેડ ઇન ઇન્ડિયા ઇઝ વેરી એટ્રેક્ટિવ. આ રીતે બન્યું. હવે ધ ટેબલ મેડ ઇન ઇન્ડિયા, તો મેડ ઇન ઇન્ડિયા આટલો શબ્દ છે એ એડજેક્ટિવ ફ્રેજ છે. હવે એડજેક્ટિવ ફ્રેજની જગ્યાએ માની લો કે માત્ર વર્બ જ હોય તો ધ ટેબલ મેડ ઇઝ વેરી એટ્રેક્ટિવ, માત્ર એક જ ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવતું હોય તો જનરલી એ પાછળ લખવાને બદલે આગળ લગાડી દેવાય. દાખલા તરીકે ધ હાર્ટ બ્રોકન ઇઝ વેરી ડેન્જરસ, તો એને બદલે ધ હાર્ટ બ્રોકન બાય સમવન બ્રોકન XYZ રીતે ઇઝ વેરી ડેન્જરસ. નહીતર એવું કરી નખાય ધ બ્રોકન હાર્ટ, એમ ધ બ્રોકન ટેબલ, ધ બ્રોકન ચેર કે વગેરે, એમ ધ બુક ચૂઝન બાય ધ સ્ટુડન્ટ્સ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, તો ચૂઝન બાય ધ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થી દ્વારા પસંદ કરાયેલી, અને એમ ન હોય તો પસંદ કરાયેલી બુક તો ચૂઝન બુક, એમ ધ બુક્સ રિટન બાય અથવા તો કેપ્ટ ઇન કબોટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ અથવા તો ધ કેપ્ટ બુક. તો શું કરવું પડે, ક્યારેક સેટ ન પણ બેસે બધા, એવું બની શકે એમ. તો એકલો શબ્દ હોય તો પાછળ લગાડવાને બદલે નામની આગળ લગાડવાની પ્રથા છે. હવે અહીંયા એવું હતું કે ધ પીપલ ગેવ વેરી ડિફરન્ટ ઓપિનિયન્સ, વિવિધ પ્રકારના ઓપિનિયન્સ આપ્યા લોકોએ. તો એ લોકોને પ્રશ્ન પૂછાયા હશે કે એ લોકોએ પ્રશ્ન પૂછ્યા હશે. જુઓ, ધ સ્ટુડન્ટ્સ ગેવ વેરી ડિફરન્ટ આન્સર્સ, તો વિદ્યાર્થીઓએ પ્રશ્ન પૂછ્યા છે કે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછાયા છે ને એને ડિફરન્ટ આન્સર્સ આપ્યા છે, અલગ અલગ પ્રકારના આન્સર્સ આપ્યા છે. 20 વિદ્યાર્થીઓ બેઠા છે પ્રશ્ન પૂછવામાં, એવો કે 2025 પછી અથવા તો 2050માં વિશ્વની મહાસત્તા કોણ હશે, તો ભારત હશે, ચાઇના હશે, જાપાન હશે, રશિયા હશે વગેરે, અલગ અલગ જવાબ આવ્યો. તો પ્રશ્ન વિદ્યાર્થીઓએ નથી પૂછ્યા, વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યો અને એણે ડિફરન્ટ આન્સર્સ આપ્યા. એમ અહીંયા લોકોને ક્વેશ્ચન પૂછાયા હશે બાય સંભળી, તો પૂછાયા હશે મતલબ પેસિવની રચના થઈ, તો અહીંયા શું આવશે, QUESTIONED ક્વેશ્ચન. હવે ખરેખર એ રિડ્યુસ્ડ રિલેટિવ ક્લોઝ છે, રિડ્યુસ્ડ રિલેટિવ ક્લોઝ. ખરેખર આખું વાક્ય આમ હોય, ધ પીપલ હુ વેર ક્વેશ્ચન્ડ, લોકો જેને પ્રશ્ન પૂછાયા ગેવ વેરી ડિફરન્ટ ઓપિનિયન્સ, અલગ અલગ પ્રકારના વિવિધ મંતવ્યો આપ્યા. એટલે અહીંયા લોસ તો નહીં પણ લોપ થયેલો છે, ઓમિટ થયેલું છે કોનું, વુનું અને વેરનું, એટલે સીધું શું આવી ગયું, ક્વેશ્ચન્ડ. ક્લિયર થઈ ગયું કે જેને પ્રશ્ન પૂછાયા, ધ પીપલ ગેવ ડિફરન્ટ ઓપિનિયન્સ, હુ વેર ક્વેશ્ચન્ડ અથવા તો હુમ ધ ક્વેશ્ચન્સ વેર આસ્ક્ડ. ઓકે, તો પીપલના નામના અર્થમાં વધારો કરતું વાક્ય વેર ક્વેશ્ચન, એને કહેવાય એડજેક્ટિવ ક્લોઝ. અને આ ક્રિયાપદ અને સંયોજક કાઢી નાખો તો બાકીનું જે વધે એ ફ્રેજ વધે,
એ એડજેક્ટિવ ફ્રેઝ છે. ચાલો હવે આ ક્લિયર એકદમ.